નમસ્કાર મિત્રો, હું રાજેશ વિદ્યાર્થી, આપનું હાર્દિક સ્વાગત કરું છું. સોશિયલ સાયન્સ મટીરિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સોશિયલ સાયન્સ મટીરિયલ ચેનલ આપના માટે ભારતીય બંધારણના જીકેના પ્રશ્નો લઈને આવી રહ્યું છે. ભારતીય બંધારણ ધારણ 3. એ પહેલાં આપને જાણ કરી દઉં કે જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય અમારી ચેનલ તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયોનું નોટિફિકેશન મળી રહે. સબસ્ક્રાઇબનો કોઈ ચાર્જ નથી. ભારતીય બંધારણ ધારણ 3ના ટોપ 10 પ્રશ્નોની ચર્ચા કરીએ. ભારતીય લોકસભામાં કુલ કેટલી બેઠકો છે? 545. લોકસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક થાય છે? 2 સભ્યોની. રાષ્ટ્રપતિ દ્વારા નિમાતા 2 સભ્યો કઈ જાતિના છે? એંગ્લો ઇન્ડિયન જાતિના. સંસદના ઉપલા ગૃહને કયા નામે ઓળખાય છે? રાજ્યસભા. સંસદના નીચલા ગૃહને શું કહેવાય છે? લોકસભા. રાજ્યસભામાં કેટલા સભ્યોની બનેલી હોય છે? 250. રાજ્યસભાના સભ્યની મુદત કેટલા વર્ષની હોય છે? 6 વર્ષની. રાજ્યસભામાં કેટલા સભ્યો નિવૃત્ત થાય છે? 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. લોકસભાની બેઠક માટે કુલ સભ્યના કેટલા સભ્યો ફોરમ માટે હાજર હોવા જોઈએ? 1/10, 1/10 સભ્યો ફોરમ માટે હાજર હોવા જોઈએ. લોકસભાની સમિતિના સભ્યોની નિમણૂક કોણ કરે છે? સ્પીકર. તો લોકસભાના સમિતિના સભ્યોની નિમણૂક સ્પીકર કરે છે. આ પ્રકારના વધુ વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આભાર.